ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अंदरमा मंत्र थी हिरण्मयेन पात्रेण सत्यस्यापि हितं मुखं तत्त्वं पूषन्न पावृणु सत्यधर्माय दृष्टये पूषन्नेकर्षे यमसूर्यप्राजापत्य व्यूहरश्मीन् समूहतेजः यत्ते रूपं कल्याणतमम् तत्ते पश्यामि योऽसावसौ पुरुषः सोऽहमस्मि। तो आ बन्ने मंत्रमा प्रार्थना चली रही छे। कोनी प्रार्थना छे? तो के जे साधक छे एनो हवे एने ख्याल आवी गयो छे के एनो हवे अंत समय छे, अंत समय नजीक छे, त्यारे आ प्रकारे प्रार्थना करे छे। कोने प्रार्थना करे छे? तो के छे हिरण्य गर्भ ने प्रार्थना करे छे, जे समष्टि सूक्ष्म शरीर छे अने एनु प्रतीक छे सूर्य। समष्टि सूक्ष्म शरीर नु अहींया एने प्रतीक छे बतावे छे सूर्य देवता। हिरण्य गर्भ पण प्रकाश स्वरूप छे, सूर्य पण प्रकाश स्वरूप छे अने प्रत्यक्ष देवता छे, एटले एने प्रार्थना करे छे। शुं प्रार्थना करे छे? के आपनो जे मुख छे, आपनु जे स्वरूप छे ए चड़काट थी ढंकायेलू छे, रश्मिओ थी ढंकायेलू छे अने माटे हुं एने जोई नथी शकतो, आपना दर्शन नथी थई शकता, माटे हे पूषण आप ए दूर करो। सेना माटे? सत्य धर्माय दृष्टये। सत्य धर्माय एटले के जे आप जे सत्य स्वरूप छो अने आपनो हुं उपासक, हुं पण केवो छुं? आपना गुण ज धरावुं छुं, आपनी सतत उपासना करवाने कारणे मारामां पण एवा ज गुण आव्या छे। टूंकमां हुं पण सत्य स्वरूप छुं, मैं पण सत्यनी ज उपासना करेली छे। आवो जे हुं छुं ए आपना दर्शन करी शकुं माटे आप आपना जे रश्मिओ छे एने दूर करो। आपने जोवामां जे पण मने बधा अवरोधो नड़े छे ए आप दूर करो। आम करी अने पोताना जे उपास्य देवता छे एने प्रार्थना करे छे के तमे हवे मदद करो। अहींया आपणे कह्युं के एक साधक जे छे ज्ञान मार्गनो एनी पण आ प्रार्थना थई शके, ए पण प्रार्थना आ प्रकारे पोताना देवताने करी शके अने उपासक जे छे ए पण आवी प्रार्थना करे। हवे उपासक जे छे एने कदाच ऐक्यनું કદાચ ને એને ઐક્યનું જ્ઞાન નથી, એ ઉપાસ્ય દેવતા સાથે એક થવા માંગે છે અને બ્રહ્મલોકમાં જવા માંગે છે। આ બધું એને એના દેવતા એટલે બ્રહ્મલોક મીન્સ કે ત્યાં એના દેવતાનું સ્થાન છે એટલે માર્ગની યાચના કરે છે, ત્યાં પહોંચવા માટેની યાચના કરી રહ્યા છે। એટલે આવી પંદરમા મંત્રમાં પ્રાર્થના કરી, વળી પાછી એની જ વિશેષ પ્રાર્થના પછી શું કહે છે? સૂર્ય દેવતાને વળી પાછી આગળ પ્રાર્થના કરે છે કે હે પૂષણ, હે જગતના પોષણ કરનારા, એટલે ભગવાનના જે બધા ગુણ છે, પોતાના ઉપાસ્ય દેવતાના જે બધા ગુણ છે એનું એ ગુણનું સૂચન કરતા
બધા સંબોધન વાપરે છે. હે પૂષણ, હે એકર્ષે. પૂષણ એટલે જગતનું પોષણ કરનાર, એકર્ષે એટલે જે આકાશમાં એકલા એકલા ગમન કરે છે, અથવા તો જે એકલા પણ છે અને ઋષિ પણ છે, એવા સૂર્ય દેવતા. સૂર્ય એટલે જે બધા રશ્મિઓને સંકેલે છે, સ્વીકારે છે, મહાસાગરના પાણીનું બાષ્પીભવન કરે છે, ખેંચે છે એને પાણીને. ટૂંકમાં આ બધા ગુણોનું એમને એમના તરફ વર્ણન કરે છે. પછી કહ્યું પ્રજાપત્ય, આ પ્રજાપતિના પુત્ર છો. વળી એ જ પ્રાર્થના, વ્યૂહ રશ્મિ સમૂહ તેજ, આપની બધી રશ્મિઓ હટાવી લો, આપના શીતળ અને આહલાદક જે આપનું સ્વરૂપ છે એ હું જોઈ શકું, આવા ચળકાટવાળા અને તાપવાળા ઉગ્ર જે આપનું સ્વરૂપ છે એ જોવું મારા માટે મુશ્કેલ છે, જેથી કરીને હું આપનું કલ્યાણ તમામ એકદમ કલ્યાણ કરનારું જે રૂપ છે હું જોઈ શકું. પછી પાછું એમણે કહ્યું કે આ બધું એવું ના માનતા, તો કે છે આપનું જે શ્રેષ્ઠ સ્વરૂપ છે કેવું છે, કલ્યાણ તમામ, અત્યંત કલ્યાણ કરનારું એ હું જોઈ શકું. પછી કહ્યું કે એવું ના માનતા કે હું આપને, તમે આવું કંઈક કરશો, મારી ઉપર કૃપા કરશો, તો કે એમાં કંઈ મારા ઉપર ઉપકાર નથી કરતા, એવું કે એવો એમનો એનો ટોન હવે એવો બતાવી જાય છે. જુઓ, ઉપાસ્ય દેવતા સાથેના ભક્તિને કારણે, ઉપાસનાને કારણે એ પોતાના દેવતા સાથે ખૂબ 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 સુંદર સંબંધ ધરાવે છે. એના ઉપર એક હકથી કહે છે કે આ તો તમારે કરવું જ જોઈએ, કઈ આ તમે એવું ના માનતા કે આવું કરીને તમે કંઈક મારા ઉપર વિશેષ ઉપકાર કરી રહ્યા છો કેમ. પછી કહ્યું, કારણ કે અંદર ખાને કહે છે કે આપનામાં જે સત્ય છે, આપનામાં જે પુરુષ છે, આદિત્ય મંડળમાં જે તત્વ છે એ જ મારામાં છે, ત્યાં જે આદિત્ય મંડળમાં જે ચૈતન્ય છે એ જ અહીં છે. આમ કરીને બંનેના ઐક્યનું પણ સૂચન કર્યું. હવે આવે છે વાયુ દેવતાને પ્રાર્થના કરે છે. સૂર્ય દેવતાને પ્રાર્થના થઈ, હિરણ્ય ગર્ભને પ્રાર્થના થઈ, હવે વાયુ દેવતાને, કારણ કે હવે એકદમ સમય નજીક આવ્યો છે, અત્યંત છેલ્લી બધી ઘડીઓ ગણાય છે, એટલે હવે સૂક્ષ્મ શરીરનું પ્રયાણ થવાનું છે. સૂક્ષ્મ શરીર નીકળવાનું છે અને એના નીકળવાની સાથે આ સ્થૂળ શરીર ભસ્મીભૂત થઈ જશે. એટલે હવે કોને કહે છે કે આ નીકળી જશે ક્યાં, આ સૂક્ષ્મ શરીર અહીંથી નીકળી અને ક્યાં જશે, એટલા માટે એક વિશેષ પ્રાર્થના કરે છે. એને પાછો જન્મ તો લેવો જ નથી, એને સ્પષ્ટ છે, પ્લસ એને જીવનભર જે કર્યું છે ઉપાસના, એને કારણે એને ખાતરી તો છે જ કે મારો બીજો જન્મ નહીં થાય, એટલે માર્ગ માટે યાચના કરે છે. શેના માટે યાચના કરે છે કે હું તમારામાં ભળી જઉં, હું આપનામાં જ ભળી જઉં, અને પૂરેપૂરા મનને સાવધાન કરી દે છે. કારણ કે છેલ્લા સમયે મન, આપણે કહીએ છીએ યા અંતે યા મતિહિ સા ગતિહિ, અંતે જેવી મતિ હોય, અંતે જ્યાં આપણું મન હોય ત્યાં આપણી ગતિ થાય, આ તો બધા જ જાણે છે. એટલે મનને પણ એકદમ સાવધાન કરે છે કે હવે તું ગાફેલ ના રહીશ, હવે જે કરવાનું છે એ તું કર, અને શું કરવાનું છે એ હવે આપણને કહે છે. પણ ટૂંકમાં પ્રાર્થના તો કરે જ છે વાયુ દેવતાને, પણ સાથે સાથે પોતાના મનને પણ કંઈક કહે છે. અને આ પ્રાર્થના માત્ર બધાની જ પ્રાર્થના હોઈ શકે, બધાને જીવનભર આ આપણે બધું મનમાં રાખવાનું અને આવી પ્રકારની પ્રાર્થના આપણે કરી શકીએ. એટલે આવું જ્યારે છેલ્લો સમય હોય ને ત્યારે ઘણા મહાત્માઓને બોલાવે, સગાવાલાઓ અથવા વ્યક્તિ પોતે જ કે જાઓ બોલાઈ આવો, અથવા દૂરથી પણ તમે એમના કાનમાં આ બધા મંત્રો સંભળાવી શકો, એવું કરતા હોય છે. આ ઈશાવાસ્ય ઉપનિષદના આજે છેલ્લા મંત્રો છે, 15 છેલ્લા આ બે અને ચાર, છેલ્લા ચાર મંત્રો આવી રીતે છેલ્લે ઘણાના કાનમાં એની સમીપમાં જઈ
હવે એનો અર્થ એને સમજ પડે તો ઠીક છે, પણ એ પહેલા બધો અર્થ ખબર હોય તો આ બધા પ્રાર્થના કરી શકાય. અને મેં કહ્યું જીવનભર પણ આપણે આવી પ્રાર્થના કરી શકીએ. તો શું કહે છે, ચલો 17મો મંત્ર. વાયુરનિલમ અમૃતમ મથેદમ ભસ્માંતમ શરીરમ ઓમ ક્રતોસ્મર કૃતમ સ્મર ક્રતોસ્મર કૃતમ સ્મર. બહુ સરસ પ્રાર્થના છે. કોને સંબોધન કરે છે? વાયુદેવતાને. વાયુદેવતા એટલે અગેન સમષ્ટિ સૂક્ષ્મ શરીર. સમષ્ટિ સૂક્ષ્મ શરીર આપણું અહીંયા એક વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર છે, જેને આપણે ચિદાભાસ કહીએ, જ્યાં આપણો જીવભાવ છે. જીવભાવ એટલે બીજું કશું નહીં પણ પરમાત્મા કે બ્રહ્મ જ એક ઉપાધિ સાથે તાદાત્મ્ય કરે અને એમ માને કે હું આટલો છું, મારું આ વ્યક્તિત્વ. અને પછી જે બધા સંસ્કાર હોય, જે બધી વાસના હોય, જે બધા કર્મો હોય, એ બધું જ એક ઠોસ રૂપ ધારણ કરે અને એને આપણે પછી કહીએ વ્યક્તિ કે જીવાત્મા. અને એ જીવાત્મા જ્યારે પ્રયાણ કરે, એક શરીર છોડે, ત્યારે શું થાય કે આ બધું એની જોડે જાય. એના કર્મો, એની વાસના, એ બધી જ વસ્તુઓ એની સાથે જાય. આમ જોઈએ તો આત્મા ક્યાંય નથી જતો, માત્ર શું થાય છે કે આ સૂક્ષ્મ શરીર જરૂર પ્રયાણ કરે છે. આત્મા તો સર્વત્ર છે, પણ જે જીવભાવ છે, જે હું તમને કહું, એક ડોલ હોય, હે, એમાં પાણી છે, એ આપણે સમજવા માટે આપણે આ દ્રષ્ટાંત આપીએ છીએ કે સૂર્ય તો આકાશમાં છે, બિંબરૂપ સૂર્ય આકાશમાં છે, અને નીચે ડોલ પડી છે, એમાં પાણી છે, અને એમાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે. હવે સૂર્ય જે આ પાણીમાં એનું પ્રતિબિંબ પડે છે, ત્યારે પ્રતિબિંબ પડે છે ત્યારે અજ્ઞાન હોય તો સૂર્ય શું માની બેસે કે હું આ છું. એનો અહંભાવ શેમાં આવી જાય? આમાં. આમાં એટલે શું? એક પાત્ર અને એમાં પાણી, અને જેવું એ પાણીની ગુણવત્તા, જેવું એ પાણી એની શુદ્ધિ અશુદ્ધિ કચરો ન કચરો બધું ચળકાટ હલનચલન એવું પેલા સૂર્યનું પ્રતિબિંબ પડે. હે ને, સૂર્યનું પ્રતિબિંબ કેવું પડે? જેવું આ પાણી હોય એવું. એક તો જેટલું ડોલનું માપ અને એમાં જે પાણી હોય એ પ્રકારે એનું પ્રતિબિંબ પડે. હવે શું આને શું કહેવાય? આ જે પ્રતિબિંબ પડ્યું અને એ માને કે હું આટલો, એ શું છે? ચિદાભાસ. આ અહીંયા આપણે કહે સૂર્યાભાસ, સૂર્યનો અહીંયા આભાસ છે. સૂર્ય અહીંયા છે નહીં ખરેખર, વાસ્તવિક સૂર્યમાં અંદર પ્રવેશ એને નથી કર્યો, પણ એનો તો અહીંયા શું છે? પાણીમાં આભાસ. એવી જ રીતે આપણે શું કહીએ? ચિદાભાસ. ચિદાભાસ એટલે શું? આત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે, એનું આ દેહ અને એમાં રહેલું સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર એટલે અમુક વાસના, અમુક કર્મ, અમુક સંસ્કાર, એનું પ્રતિબિંબ પડવું. આત્માનું કે ચૈતન્યનું આમાં પ્રતિબિંબ. પ્રતિબિંબ એટલે શું? કે ચૈતન્યની ચેતનતા સૌથી પહેલા કોણ ગ્રહણ કરે છે? અહંકાર અથવા તો બુદ્ધિ. જેમ પાણી પ્રતિબિંબ ઝીલી શકે છે, પાણીમાં એવું કંઈક છે, એકલી ડોલ હોય તો પ્રતિબિંબ પડે, આ વસ્તુ છે, આમાં આમાં કોઈ લાઇટનું પ્રતિબિંબ ના પડે. વાય, આમાં એવું છે, આવો સરફેસ, આમાં એવી કોઈ સપાટી નથી કે પ્રતિબિંબ પડે, આમાંય નથી. પણ કોઈ પારદર્શક વસ્તુ હોય તો એ તરત જ લાઇટને કે કશી વસ્તુને પ્રતિબિંબિત કરશે. એમ પાણી સૂર્યને પ્રતિબિંબ, એકલી ડોલ નહીં, એમ અહીં પણ આ એકલો દેહ
પ્રતિબિંબિત ના કરી શકે. પણ કોણ છે દેહમાં? સૂક્ષ્મ શરીર. વોટ ઇઝ સૂક્ષ્મ શરીર? સૂક્ષ્મ શરીર એટલે શું છે? મુખ્યત્વે મન, એટલે કે બુદ્ધિ. મુખ્ય પાર્ટ છે બુદ્ધિ, એટલે કે અંતઃકરણ. એ અંતઃકરણમાં એવું કંઈક છે કે જે ચિત્તના આભાસને ઝીલી શકે છે. જેમ પેલું પાણી શું ઝીલી શકે છે? પ્રતિબિંબ. ઇટ કેન રિફ્લેક્ટ. વોટર કેન રિફ્લેક્ટ સન. એવી જ રીતે અહીં બુદ્ધિ કોને રિફ્લેક્ટ કરે છે? ચૈતન્યને. એટલા માટે ચિત્ત આભાસ, જેમ પેલું પાણીનો સૂર્યનો આભાસ એવું કહીએ છીએ આપણે. સૂર્ય ત્યાં અંદર છે ને, એનો આભાસ માત્ર છે. એમ અહીં પણ આત્મા શું છે? એનો આભાસ, ચિદાભાસ. એકદમ દ્રષ્ટાંતને બેસાડવાની જરૂર નથી, કાં તો કંઈક સમજ પડે એટલા માટે. એટલે હવે શું થાય છે કે જ્યારે એન્ડ આવે, અંત સમય આવે, ત્યારે જેમ પેલી ડોલ, ધારો કે એનું પ્રારબ્ધ પૂરું થયું એટલે ડોલ તૂટી જાય. ડોલ તૂટી ગઈ, બકેટ તૂટી ગઈ, એટલે શું થાય? આપોઆપ હવે આ પાણી હોય ને બીજી બકેટમાં જતું રહે. એક શરીરનું એક શરીર છોડવું અને જીવાત્માનું બીજા શરીરમાં પ્રવેશ કરવું, આ જ આપણે જન્મ ને મૃત્યુ કહે છે. અહીંથી જવું, એક શરીરમાંથી જવું, એને કહેવાય મૃત્યુ. પણ બીજા શરીરમાં તરત પ્રવેશ, એને શું કહેવાય? જન્મ. તો એને ત્યારે શું થતું હોય છે કે આ ડોલ રૂપી શરીર પડી ગયું, પણ એ જે સૂક્ષ્મ શરીર છે, જેમ ત્યાં પેલું પાણી છે એવું અહીંયા સૂક્ષ્મ શરીર છે, એને બીજી ડોલ મળી જાય. સમજ પડી? એ પાણી બીજી ડોલમાં આવી જાય. ત્યાં તો આપણે જ રેડીએ, એક ડોલમાં કાણું પડી ગયું ધારો કે, તો આપણે શું કરીએ? એ પાણી લઈ અને બીજી ડોલમાં નાખી દઈએ. એમ અહીં પણ શું થાય છે કે સૂક્ષ્મ સ્થૂળ શરીર જેવું જાય, પ્રાણે વિદાય લીધી, એટલે શું થાય? ફટાફટથી શરીર હલતું ચાલતું બંધ થઈ જાય, એકદમ નિશ્ચેતન બની જાય. તો શું છે? પતી ગયું. એ પતી ગયું અહીંયા, બીજે ક્યાંક શરૂ થયું, એ બીજે ક્યાંક એન્ટ્રી કરી દે. અર્થાત જાય છે ખરું, કોણ જાય છે? સૂક્ષ્મ શરીર બીજે ક્યાંક જાય છે. તો હવે અહીંયા કે છે કે વાયુ દેવતાને અહીંયા હવે કે આ જીવા આ વ્યક્તિ જાણે છે, આ ઉપાસક જાણે છે, એ કે છે કે અહીં એ પ્રાણ દેવતાને સમષ્ટિ પ્રાણ, હિરણ્ય ગર્ભને બીજું નામ છે સમષ્ટિ પ્રાણ, તો એને પ્રાર્થના કરે છે. શું કે છે? કે હે પ્રાણ દેવતા, અહીંથી મારો પ્રાણ તમારામાં હવે બળી જશે. સમષ્ટિ પ્રાણમાં વ્યષ્ટિ પ્રાણ, અહીંયા પ્રાણ કહો કે સૂક્ષ્મ શરીર, અહીંયા પ્રાણ કહે છે. અહીંથી કારણ કે પ્રાણ જશે, પ્રાણ ચાલતા હોય ત્યાં સુધી આપણે જીવીએ છીએ, પછી નાક પાસે આંગળી રાખે, ડોક્ટર આવીને આમ આમ કરે, બધું જાત જાતનું કરે, દેટ મીન્સ પ્રાણ જાય છે. પ્રાણ પછી બંધ થઈ જાય અહીંયા, સો દેટ મીન્સ સમથિંગ ગોઝ. તો એ કહે છે કે હવે આ વ્યષ્ટિ પ્રાણ સમષ્ટિ પ્રાણમાં ભળી જાઓ, એવું કહે છે. એ ભળી જાઓ ત્યાં, એમ ના કહ્યું બીજે જાઓ, બીજું શરીર લો એવું ના કહ્યું. શું કહ્યું? અહીંયા શું કહે છે? મંત્ર કહે છે, વાયુ અનિલમ અમૃતમ અથ ઇદમ. શું કહે છે? આ વાયુ અમૃત એટલે સૂત્રાત્મામાં, પછી સમજાવું, આ વ્યષ્ટિ પ્રાણ સમષ્ટિ પ્રાણમાં ભળી જાઓ, હવે ભળી જાઓ. અને પછી શરીરનું શું થાવ? તો કે શરીર ભસ્મીભૂત થઈ જાઓ. એટલે આપણે તો એને પણ સંસ્કાર કરીએ,
એ પણ આમ એવું હવે અહીં નથી એટલે એને ગમે તે કરીએ એવું નથી. અત્યાર સુધી એને સાથ આપ્યો, અત્યાર સુધી એ રેસિડન્સ હતું, એ શું હતું, રેસિડન્સ, રહેવાનું સ્થાન હતું. એટલા માટે એને પણ શું કરે, એના સંસ્કાર કરો. આપણે ત્યાં એટલા માટે આ બધું અગત્યનું સંસ્કાર, છેલ્લા સંસ્કાર આવે એટલાય સંસ્કાર આવે, બાળક જીવ ગર્ભમાં આવે ત્યારે સંસ્કાર, પછી નીકળે ત્યારે આપણે બધા બહુ સંસ્કાર હોય છે, અને પછી જાય ત્યારે બી સંસ્કાર, બધા બહુ સંસ્કાર સંસ્કાર. કારણ કે બહુ મોટા ચેન્જીસ આવે છે ને, દરેક નવા ચેન્જ વખતે સંસ્કાર સંસ્કાર કરવાના. એટલે છેલ્લે કયા સંસ્કાર, અગ્નિ સંસ્કાર. એટલે કે જે ભસ્માંતમ શરીરમ, આ શરીરને ભસ્મ કરી નાખો અગ્નિ દેવતાને પછી કહે છે. પછી હવે મનને કહે છે બીજી લાઈનમાં શું કહે છે, ઓમ. ઓમ એટલે તો પરમાત્માનું નામ, એટલે અહીંયા એના માટે અત્યારે વાયુ દેવતા એ પરમાત્મા છે. એટલે કહે છે ઓમ થી પાછા બોલાવે છે, ઓમ ક્રતો સ્મર કૃતમ સ્મર. ક્રત એટલે આપણે એનો અર્થ જોઈશું. ક્રતુ શબ્દ ખરેખર કયો છે, ક્રતુ એટલે કે જ્યાં નિશ્ચયો થાય છે, નિશ્ચય થાય. તો આપણા મનમાં આપણે સંકલ્પ વિકલ્પ નિશ્ચય બધું કરતા હોઈએ છીએ, એટલે એવા જે સંકલ્પ વિકલ્પ કરનાર નિશ્ચય કરનાર જે મનને કહે છે, હવે મનને સંબોધન કરે કે હે મન હવે તું શું કર, કૃતમ સ્મર. શું કે છે, યાદ રાખ, યાદ કર. જો અત્યારે બધું યાદ કરવાની વાત કરે છે, આ બેભાન નથી, કદાચ બહારથી બેભાન લાગે પણ બાકી છેલ્લે આવા આવા સાધકો આવા ઉપાસકો બહુ કોન્શિયસલી જતા હોય છે. અને આપણે તો બધું વાંચીએ છીએ કે યોગીઓ જાતે જાય, જાતે પ્રાણ છોડે, આ તો એવા એવા લોકોની જ વાત છે ખરેખર, એ જાતે પ્રાણ છોડતા હોય છે, બેસી જાય જાતે, ના કે હું જવા માંગુ છું હવે, પછી બેસી જાય, અને બધી ક્રિયાઓ દ્વારા પોતાના પ્રાણને, આ ખરેખર તો એ લોકો જ આવું કરી શકે, પોતાના પ્રાણને છે અહીંયા બધે બધા સ્ટેજીસમાંથી પસાર કરતા, ચક્રમાંથી પસાર કરતા કરતા અહીં બ્રહ્મરંધ્રમાં લઈ આવે, અને પછી પોતાના યોગ બળથી, યોગ બળથી શું કરે, ત્યાંથી પ્રાણને કાઢે, અને એ પછી સીધું કે છે કે હવે સમષ્ટિ પ્રાણમાં મળી જાઓ. પણ એ બધું ક્યારે, કારણ કે મનને કે છે હવે યાદ રાખતું, સ્મરણ કર. શેનું સ્મરણ કર, હવે સ્મરણ કરવાનો સમય આવી ગયો છે. શેનું સ્મરણ કર, જીવનમાં જે પુણ્ય કરેલા છે, જે સારા કર્મો કરેલા છે, એ જ હવે આપણને લઈ જાય. વોટ વિલ બી ધ ફોર્સ, લઈ જનારો ફોર્સ કયો હશે, પાપનો પાપરૂપી કર્મ લઈ નહીં જાય, લઈ જનારું કયું હશે, આ તો એને બ્રહ્મલોકમાં જવું છે, સમષ્ટિ પ્રાણમાં મળી જવું છે. જો પાપ હશે તો એને બીજે ક્યાંક લઈ જશે, એટલે કે એ બધું છોડ. ઇનફેક્ટ વાયુદેવતાને આમાં કઈ પ્રકારની પ્રાર્થના હશે કે એ બધું પાસ કરે, એ બધું કાઢી નાખો. અહીંયા આટલા હકથી વાત કરે છે કે એ બધું કાઢો, એ બધું ના જોઈએ, એ બધાને જો ઓમિટ કરી દો, એ બધું મારે કન્સિડરેશનમાં લેતા જ નહીં. અને સારું સારું મનને કે છે આ યાદ રાખ, એ છેલ્લે હોય, અને એની સાથે હું વિદાય લઉં, આ પ્રકારનો પ્રાર્થના છે. એટલે જુઓ અહીંયા ભાષ્યકાર કે છે અથ ઇદાનીમ, વાયુદેવતાને કે છે વાયુ ઇતિ અથ ઇદાનીમ, હવે. હવે એટલે શું, તો હવે એટલે ભાષ્યકાર સમજાય મમ મરિષ્યતઃ, એને ખ્યાલ આવી ગયો છે. શું છે આ ખ્યાલ આવવો, એ મોટી વસ્તુ છે ને, બાકી ખબર જ ના પડે ને ગયા તો એવું નથી, આ તો બધી ખબર છે. મમ મરિષ્યતઃ પ્રેઝન્ટ પાર્ટ, પ્રેઝન્ટનું સૂચન કરે છું કે હવે હું મરી રહ્યો છું, મારો અંત સમય આવી ગયો છે. એટલે યુ આર ઇન એ કમાન્ડિંગ પોઝિશન, તમે મૃત્યુ થવા નહીં દો, મૃત્યુ
સભાનતાથી થશે. પ્રયાણ સભાનતાપૂર્વક, સમજ પડી? સભાનતાપૂર્વક, આઈ ડિસાઈડ ટુ ગો, એવું. આ તો એવું થયું કે હવે હું જાઉં, મમ મરિષ્યત, એટલે એને ખબર છે કે બસ હવે જવું છે, મરી રહ્યો છું. ટૂંકમાં ધીમે 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 આ બધી ફંક્શન્સ બંધ થઈ રહ્યા છે, આ શરીર રહી જશે અને મારે આમાંથી બહાર નીકળવાનું છે. મારું બધું એક, આપણે ક્યાંક જવાનું હોય તો આપણે પેકિંગ કરી લઈએ ને, શું કરી દઈએ, પેકિંગ એ રાખી ના દઈએ, સારું સારું બધું પેકિંગ આપણું રહે, આપણું જે મીન્સ ચિત્રા ના લઈ, ધારો કે કઈક સેમાં પ્લાસ્ટિકની બેગ તો એ ભાઈ મૂકી દેતું હોય, ચાલશે. સારું સારું બધું આપણું જે હોય બધું ભેગું કરી અને વાળી છોડી ને પેકિંગ કરી દઈએ, એમ અહીં એ આવી આમાં છે. મમ મરીશ અત ઇદાની મમ મરીશ્યત વાયુ કે છે, શું કર, પ્રાણ અધ્યાત્મ પરિચ્છેદમ હિતવા. આ વાયુ અહીંયા જાણે કે આટલા પૂરતો બંધ થઈ ગયો છે. વાયુ છે બધે, સમષ્ટિ વાયુ છે, સર્વત્ર એક જ વાયુ રહેલો છે, જેમ આકાશ બધે છે. પણ એવું શું લાગે, આ આ ઘડાની દિવાલને કારણે એવું લાગે કે અહીંયા આટલો પૂરતું આકાશ જુદું છે, જાણે કે આકાશના ભાગલા પડી ગયા, અને અહીંનું આકાશ અને બહારનું આકાશ. આ રૂમને કારણે જ એવું થાય ને, અંદરની સ્પેસ અને બહારની સ્પેસ, એવું થાય ને, આપણે વાત કરીએ ને ડ્રોઈંગ રૂમની સ્પેસ, લિવિંગ રૂમની સ્પેસ, કિચનની સ્પેસ, બેડરૂમની સ્પેસ, આવું બોલીએ. એ સ્પેસને આમાં થોડા નામ હોય, સ્પેસ એટલે આકાશ, એને આવા નામ હોય, કાકા મારા ઘરનું સ્પેસ છે, આપણે તેવી રીતે બોલીએ. સ્પેસ એટલે આકાશ. આ સ્પેસ હું શબ્દ એટલા માટે વાપરું છું કે આપણે એવી આર્કિટેક્ટ ને બધા એવી રીતે ભાષા બોલતા હોય, આપણે એમ ના કહીએ કે બેઠક રૂમનું આકાશ, એવું નથી બોલતા, પણ લિવિંગ રૂમ સ્પેસ એમ બોલીએ. એટલે અહીંયા એક સ્પેસ કેમ કહી, આ દિવાલને કારણે એવો એક આભાસ ઉત્પન્ન થાય છે, જાણે કે આકાશ અંદરનું જુદું અને બહારનું જુદું. એટલે અહીંયા કહે છે કે અત્યાર સુધી જાણે કે આકાશ, અરે વાયુ ક્યાં ક્યાં જાણે કે લિમિટેડ થઈ ગયા છે, કેટલા પૂરતા મર્યાદિત થઈ ગયા છે, તો કે અધ્યાત્મ પરિચ્છેદમ, આ શરીર પૂરતા જાણે કે વાયુ દેવતા અહીંયા મર્યાદિત થઈ ગયા, કારણ કે આપણે અહીંયા છીએ ને, ત્યાં સુધી અહીં પ્રાણ અંદર છે. પ્રત્યેક વખતે આપણે શ્વાસ લઈએ છીએ, શ્વાસ લઈએ બહાર કાઢીએ, શ્વાસ લઈએ બહાર કાઢીએ, પ્લસ એ પ્રાણને કારણે કેટલી બધા ફંક્શન થાય છે, હે ને, કેટલા બધી ક્રિયાઓ થાય છે, રુધિરાભિસરણ થાય, પછી ડાયજેસ્ટન થાય, બધું કેટલું પ્રાણ, આ બધું કોનું કામ છે, કોનું કામ છે, પ્રાણનું. પ્રાણને પાંચ પ્રકારના ફંક્શન છે, એ બધા જુદા જુદા ફંક્શન વાયુ કરી રહ્યો છે. અર્થાત આ વાયુ અને બહારનો વાયુ અત્યારે જાણે કે જુદા છે, સમજ પડી? બહારનો વાયુ અને આ વાયુ જુદા હોય એવું લાગે છે, બાકી છે એક જ. બારે વાયુ વહેતો હોય, બહાર પણ પોલ્યુશન ફ્રી હોય, આ બધું શું છે, વાયુ જ છે. પણ અત્યારે શું લાગે, જાણે એઝ ઇફ અહીંયા બંધાઈ ગયો, કેદ થઈ ગયો, એટલે હવે એનો નીકળવાનો સમય આવે છે. એટલે કે છે, હે વાયુ, પ્રાણ અધ્યાત્મ પરિચ્છેદમ હિતવા, આને છોડીને હવે શું કરવાનું, અધિદૈવત આત્માનમ સર્વાત્મકમ અનિલમ અમૃતમ સૂત્રાત્માનમ પ્રતિપદ્યતા. હવે શું કે છે કે હવે સમષ્ટિ વાયુ, એના માટે કયો શબ્દ વાપર્યો, તો કે અનિલમ. અનિલમ બંનેના અર્થ એક જ, પણ બહારના માટે સમષ્ટિ વાયુ, એના માટે કયો શબ્દ વાપર્યો, અનિલમ. અને એને શું કહેવાય છે, સૂત્રાત્મા, જગતનું સૂત્ર છે. એટલે વાયુ એટલે બી હિરણ્ય ગર્ભ જ, સમષ્ટિ સૂક્ષ્મ શરીર,
समष्टि माया, समष्टि सूक्ष्म शरीर, अपने अपने एकला नहीं आया, समष्टि छे बद्दी सूक्ष्म छे, सूक्ष्म शरीर आ तो बधु मान आकाश ने अग्नि ने वायु ने ए बधु विराट कहेवाय, जे आपणे प्रत्यक्ष स्थूल रूपे जोई शकीए, पण एनोय सूक्ष्म छे। जेम आपणुं आ व्यष्टि शरीर एने इंडिविजुअल बॉडी कहेवाय, एने व्यष्टि कहेवाय, अंदर कोण छे सूक्ष्म शरीर, एने शुं कहेवाय व्यष्टि सूक्ष्म शरीर, इंडिविजुअल सूक्ष्म शरीर। एम आ जगत में पण जे बहार जोईए छीए, आ जगत पृथ्वी आकाश अग्नि वायु जड़ आ बधु शू कहेवाय, शू कहेवाय समष्टि स्थूल शरीर, समष्टि स्थूल शरीर विराट, विराट पुरुष, सूर्य चंद्र तारा। पुरुष सूक्त में कहे छे कि सूर्य चंद्र मारी आंखो छे, अंतरिक्ष मारू पेट छे, आ बधु जजत नी वात करे, पृथ्वी मारा चरण छे। वोट इज दैट? ए समष्टि स्थूल शरीर, स्थूल शरीर भगवान, मोटू स्थूल शरीर। पण अहीं जेम एक अंदर चेतन छे सूक्ष्म, एम त्यां पण सूक्ष्म शरीर। ए कयुं छे सूत्रात्मा, एने कहे छे के हवे आ आटलामांथी बहार निकळी अने सूत्रात्मामां समष्टि वायुमां भळी जशे, भळी जाओ एम कहे छे। आ છોડીને હવે અત્યાર સુધી એક આ આકાશ જાણે કે આમાં બંધાઈ ગયો, આ દિવાલ તોડી નાખું તો શું થાય? આકાશ આકાશમાં ભળી ગયું જાણે, તો એ કહે છે કે હવે આ આમાં ભળી જશે। માર્ગ યાચન સામર્થ્યાત, હવે શું કહે છે? માર્ગની યાચના છે, અને આ શરીરનું શું થશે? એટલે જવા માંગે છે ને, એટલે તમે માર્ગ આપો, માર્ગ આપો એટલે મને અંદર ભેળવી દો, ક્યાંય પણ જવું છે, અહીંથી નીકળી અને બહાર જવું છે, પણ તો બહાર તમને આવવા દેતો થાય ને? એટલે કે છે મને અંદર પ્રવેશ આપો, સમજ્યા તમે? બાકી તો પ્રવેશ ન મળે અર્થાત બીજામાં જવું, બીજા કોઈ શરીરમાં જવું પડે એવું નહીં, એ શું કે છે? મારો સ્વીકાર કરો, મને પ્રવેશ આપો। શક્ય છે કે આ એની પ્રાર્થનાનું પરિણામ હોય, પ્રાર્થના કશું બી કરી શકે, એટલે આ પ્રકારની પ્રાર્થના કરે કે મને પ્રવેશ આપો। જ્યાં સુધી સમષ્ટિ વાયુ પ્રવેશ ન આપે તો ન બને, એટલે કે છે મને તમે પ્રવેશ આપો, મારો આ વ્યષ્ટિ પ્રાણ તમારામાં ભળી જાઓ, બીજે ક્યાંય આડો અવળો ન જાય, બીજી કોઈ વ્યષ્ટિમાં સમાય નહીં, એ પ્રકારે યાચના કરે છે। અને આ શરીરનું શું થાવ? તો કે છે અથ ઇદમ શરીરમ અગ્નોહૂતમ ભસ્માંતમ, ભસ્માંતમ ભૂયા, પછી આ શરીર, આપણી સંસ્કૃતિમાં તો આ શરીર એ શું છે? શરીરનો પણ સંસ્કાર થઈ જવા જોઈએ। અને આ વ્યક્તિ કેવી છે? એ જમાનાના સંસ્કાર છે ને, વૈદિક વ્યક્તિ છે આ તો, એને જિંદગીભર બધા અગ્નિમાં આહુતિઓ આપે, હોમ વગેરે કરેલા છે, એવા ટ્રેડિશનમાં જન્મેલા છે, આખી જિંદગી એને હોમ ને યાગ ને આ બધું કરેલું છે, સવારના વહેલા ઉઠી જાય, અગ્નિહોત્ર જે પણ એને કરવાનું હોય, અમુક તો એ બધું વૈદિકના જમામાં હોમ થતા જ હોય, આહુતિઓ અપાતી હોય અગ્નિમાં, અગ્નિ દેવતાનું આવાહન કરી અને એમાં આહુતિ આપતા હોય, એટલે આખી જિંદગી આ બધું કરેલું છે। તો હવે શું કહે છે? હવે તો હું કઈ બીજી આહુતિ આપી શકું એમ નથી, હવે તો મરવાનો મીન્સ એન્ડ આવ્યો છે, મારા હાથ પગ ચાલતા નથી, મારી પાસે બીજી કોઈ આહુતિ માટે કોઈ દ્રવ્ય નથી, કશું નથી, તો હવે શું કહે છે? આ શરીર જ આહુતિ, આ શરીરની છેલ્લે હું આહુતિ આપું છું, શેમાં આહુતિ આપું છું? અગ્નિમાં, એટલે આપણે ત્યાં અગ્નિ સંસ્કાર છે, એટલે છેલ્લે છેલ્લી આહુતિ।
છેલ્લી આહુતિ છે અને એ પણ આખી જિંદગી અગ્નિમાં આહુતિ આપી છે. એટલે અત્યારે આજે જેને હું મારું કહેતો હતો, જે અત્યાર સુધી જ્યાં હું રહેલો છું, એને પણ છેલ્લી આહુતિ આપી દો. એટલે એ પણ મારું અર્પણ થાય. જો અર્પણ કરવું છે તો હું છેલ્લી આહુતિ અગ્નિ. એટલે આપણે અગ્નિ સંસ્કારનું આટલું મહત્વ છે. નહીં તો આપણે બધું જજ્જતનું બધું કહેવાતું હોય કે નહીં એનું આમ થાય ને તેમ થાય ને સારી ગતિ ના થાય ને. પણ મુખ્યત્વે તો આહુતિ, છેલ્લી આહુતિ યજ્ઞમાં છેલ્લી આહુતિ આપણે આપી દઈએ. અને કેટલી આપણી આપણી સંસ્કૃતિની એક એક વ્યવસ્થા કેટલી સુંદર છે. તમે વિચાર કરો, આ અગ્નિમાં ને તો એનું થાય શું, જમીનમાં દાટો ને આમ એ બધું કેટલી જગ્યાઓ રોકાય. અને કેટલું કે આ લોકોને હવે જગ્યાનો પ્રશ્ન થયો છે. આ બીજા બધાઓને બધી રીતે પણ, એટલે ઇવન પાણીમાં પોલ્યુશન છે. એટલે હવે સાધુઓ માટે પણ આ લોકો હવે વિચાર કરી રહ્યા છે કે આ જળમાં સમાધિઓ આપવી એવી જળને પોલ્યુટ કરનારું છે. હવે એવી નદીઓ નથી, કઈ નથી. એટલે હવે વ્યવસ્થિત બધા વિચાર કરતા થયા છે કે આનું શું કરવું. એટલે કાં તો જમીનમાં એમને પેલું કરવામાં આવે, ભૂ સમાધિ કહેવાય, અથવા તો જળ સમાધિ આપે. જળ સમાધિ એટલે પછી છેલ્લે જળ દેવતાને, એટલે પછી પ્રાણીઓને બધાનું ભોજન બની જાય. ભૂ સમાધિ એટલે જમીનમાં જે બધા જીવો હોય એમને ભોજન મળી, મીન્સ એમના કામનું આવી જાય. અથવા તો પણ હવે એવો એક ટ્રેન્ડ આવી રહ્યો છે. શું ટ્રેન્ડ આવી રહ્યો છે? ઇવન સાધુ સમાજમાં પણ કે છેલ્લે અગ્નિ સંસ્કાર જ કરવા. આમ એમના માટે છે ને, પણ એ પણ હવે વાત આવી રહી છે કે આ તો બધું બીજું બધું કશું જ યોગ્ય નથી એવી વાત ચાલે છે. એનીવે એ તો સાઈડમાં છે. પણ આપણી સંસ્કૃતિની આ બધી કેટલી અદભુત બધી પ્રથાઓ છે. એટલે કે છે હવે આ શરીર અગ્નિમાં, અગ્નિ માટે છેલ્લી આહુતિ બની જાઓ. જતા જતા આહુતિ આપતો જાય છે, જતા જતા પણ પોતાના દેહની આહુતિ આપે છે. એવું થાવ એમ કે ભૂયાત આવું થાવ, એટલે પછી પોતે તો છે નહીં જોવા માટે. એટલે એમ કે હવે હું જઉં છું અને આ આપતો જઉં છું, એ પ્રકારે આહુતિ આપું છું. પછી ભગવાનને પાછા નામથી બોલાવે છે, ઓમ ઓમ ઇતિ ઓમ ઇતિ. કારણ કે બ્રહ્મના એક નામ શું છે? ઓમ. ઓમ ઇતિ બ્રહ્મ ઇતિ જગુમ સર્વમ. એ ભગવાનનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને એમનું એકદમ પ્રિય નામ હોય તો શું છે? ઓમ. હે, ઓમ એટલે સમગ્ર પરમાત્માનું બંને રૂપનું વર્ણન કરે છે, એમના સગુણ રૂપનું અને એમના નિર્ગુણ બંનેનું વર્ણન શેમાં આવી જાય? ઓમ. ઓમની ત્રણ માત્ર, અકાર ઉકાર મકાર. આ અકાર ઉકાર મકાર એટલે બધું જ, સમગ્ર જગત, જગતની અવ્યક્ત અવસ્થા, જગતની સૂક્ષ્મ અવસ્થા અને જગતની સ્થૂળ અવસ્થા. એટલે જ આ જગત અ ઊ મ, અથવા તો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણેય લોક, આ બધું જ ઓમ. અને અ ઊ મ અને પછી પેલો અર્ધચંદ્રાકાર છે ઉપર આપણે ડોટ કરીએ છીએ, એ શેનું નિર્દેશ કરે છે? તો કે નિર્ગુણનો. નિર્ગુણ એટલે શું? માત્ર શાંતિ. એ નિર્ગુણમાંથી સગુણ આવ્યું, નિર્ગુણમાંથી નિર્ગુણ ઉપર સગુણનો અધ્યારોપ, જગતનો અધ્યારોપ. એટલે ઓમ બોલો એટલે આખું જગત આવી જાય, સમજ્યા? ઓમ બોલો એટલે શું આવી જાય? આખું જગત પ્લસ એનો અધિષ્ઠાન એટલે કોણ? બ્રહ્મ. સાયલન્સ એ પણ આવી ગયું. એટલે પરમાત્માને એમના અત્યંત પ્રિય નામ ઓમ, ઓમથી સંબોધે છે. ઓમ ઇતિ યથા ઉપાસનમ ઓમ પ્રતીકાત્મકત્વાત સત્યાત્મ અજ્ઞાખ્યમ બ્રહ્મ અભેદેન ઉચ્યતે. એટલે આમ અગ્નિ દેવતાને કહે છે, પણ નામ શું આપે છે? ઓમ. એને અગ્નિ દેવતા માટે ઓમ શબ્દ વાપરે છે.
અને હવે પોતાના મનને કહે છે હે કૃત સંકલ્પ વાચિના ક્રતુ શબ્દેન ઇતિ આશયેન આહ ક્રતો સંકલ્પાત્મકમ ઇતિ શું છે ક્રતોનો અર્થ શું થાય છે સંકલ્પ કારણ કે તમે ક્યારે પણ કોઈ પણ આ યજ્ઞ યાગાદિ પૂજા આ બધું જયારે કરતા હો ત્યારે તમે શું કરો સંકલ્પ કરો કે આનું આ પ્રમાણે થાવ મારા બધા દુરિત દૂર થાવ મારી કલ્યાણ માટે હું આ કરું છું મારો આરોગ્ય માટે કરું છું કે પછી મારી શુદ્ધિ અંતકરણની શુદ્ધ આવા સંકલ્પ સાથે કરો તો આ બધું સંકલ્પ કરનાર કોણ હોય છે મન એટલે ક્રતુ દ્વારા મન ક્રતુનો અર્થ અહીંયા મન થાય છે કેવું મન જે સંકલ્પ કરે છે તો એને કહે છે કે હવે મન તું સ્મરણ કર ક્રતો સ્મર તું સ્મરણ કર એનું સ્મરણ કર મનને કહે છે હવે સ્મરણ કર યાદ રાખ કારણ કે એ જ મન એટલે સૂક્ષ્મ શરીર તો એ જ હવે જવાનું છે ને તો જઈ કેવી રીતે શકીશું હકથી જવાનું છે પુણ્ય લઈને જાઓ પુણ્ય હોય તો જ જઈ શકાશે જ્યાં જવું છે ત્યાં તો પુણ્યથી જ એન્ટ્રી મળવાની જેમ પેલા 5-star હોટેલમાં જઈએ આપણા ખિસ્સામાં 10-12 હજાર હોય આપણા એકાઉન્ટમાં બહુ તો 20 હજાર આવા બધા જ 5-star તો એક રાતનું કેટલું મોટું ભાડું હોય એટલે એવા જોડે ના ખાલી ખમ હોય તો એમાં ના જવાય 5-star ને 7-star ને એમાં ના મળે એટલે એમાં શું હોય જવા માટે શું છે ભરેલું વ્યવસ્થિત તો તમને જવા મળે એટલે મનને કે છે યાદ કર હવે બધું તૈયાર થઈ જા ચેકબુક કાઢી રાખ એવા એવું યાદ રાખી મીન્સ કે હવે તૈયાર થઈ જા કેનાથી એન્ટ્રી મળવાની છે જે બધું આખી જિંદગી સારું કરેલું છે જે પુણ્યો કરેલા છે મન એનું સ્મરણ કર શું કે છે ક્રતો સ્મર યન મમ સ્મર્તવ્યમ હવે આ સ્મરણ કરવાનો સમય આવી ગયો છે પાછું આ વખતે ભૂલી જાઓ તો નહીં ચાલે ગાફેલ રહેશો તો નહીં ચાલે હવે યોગ્ય પર કઈ ઉભો થા જે પૂછવાનું પૂછે છે ત્યાં જવાબ આપ બાળકને એડમિશન લેવડાવવું હોય ને સ્કૂલોમાં તો એના પહેલા એને એટલું તૈયાર કરીએ જો આમ પૂછે ને તો આમ કહેવાનું તારું નામ બોલ જોઈ તો ત્યારે આમ પૂછશે ત્યારે આમ કહેવાનું તારું નામ ફાધર્સ નેમ મધર્સ નેમ બધું કેટલું સમજાવે પછી કઈ હવે યાદ આખી પહોંચીએ ત્યાં સુધી એને પછી બોલાવડાવીએ બધું કેટલું કરીએ કેમ જયારે પૂછે ત્યારે આવડે જયારે બરોબર પૂછે ત્યારે તને બોલતા આવડે પણ એ તો એ વખતે ભૂલી જાય બોલે જ નહીં આ છોકરાઓને જયારે બોલવાનું કહીએ ત્યારે શું કહે ચૂપચાપ ઉભા રહે કઈ બોલે જ નહીં તો બધા શું કર્યું અમે આમ ઘરે બહુ બોલે હો ઘરે કડખડાટ બધું બોલતો હોય માય નેમ ઇઝ ધીસ એન્ડ ધેટ ના કહીએ તો એ બોલ બોલ કરે અને જયારે રિયલ સમય આવે ત્યારે ચૂપ થાય એમાં મનને કે ભાઈ હવે સ્મરણ કર હવે ઊંઘીશ નહીં બેભાન ના થઈ જઈશ તમસમાં ના સરકી પડીશ સારું સારું આગળ કર બધા સર્ટિફિકેટો બહાર કાઢ બધું સર્ટિફિકેટ બધું હોય ને આપણી પાસે મેડલ હોય બધું લઈને જા નોકરી જોતી હોય તો બધું ભેગું લઈને જવું પડે જો મેં અહીંયા આમ મળ્યું અહીંયા આમ મળ્યું મેં આ કર્યું મેં આ શર્ટ આમ કર્યું તો કે છે યન મમ સ્મર્તવ્યમ તસ્ય કાલોયમ પ્રત્યુપસ્થિત જે સ્મરણ કરવા યોગ્ય છે જે સારું સારું કરેલું છે એ સ્મરણ કરવાનો એ આગળ ધરવાનો સમય આવી ગયો છે એટલે ઘણી વાર આપણે આપણી જાતને કહેવું પડે એ ઉભો થા આટલા વાગ્યા 5 વાગ્યા 7 વાગે ઉભો થા ભણવા બેસ પૂજા કરવા બેસ છાપા વાંચવાનું બંધ કર આ ચા પીવાનું બંધ કર નાવા જા પછી ભણ ભગવાનનું નામ આવું બધું કહેવું પડે ઘણી મીન્સ કે આપણા સાથે પણ આપણે એવી બળજબરી કરવી પડે ને તે તો બેઠું છે બેઠો છું છાપા વાંચતો તે છાપામાં કલ્યાણ નહીં થાય ઉભો તો આવે
કેવું પડે? એ તો આપણને મજા આવે, બહાર બેઠા હોય વરંડામાં, ચા પાણી પીધા કરીએ, છાપા વાંચ્યા કરીએ, મજે, બસ મજે મજા, બસ ઉભો થા એમ. અહીં હવે યાદ કર અને શું કર આખા દિવસમાં. એમ અહીંયા પણ શું કે છે, જે સ્મરણ કરવાનું જ ટાઈમ જે છે, બધું કરેલું એ સ્મરણ કરવાનો સમય આવી ગયો છે. બીકોઝ નાવ એ તારી સાચી સંપત્તિ છે. આખી જિંદગી જે કર્યું ને સારું સારું, એ હવે કામ આવવાનું છે. છેલ્લે આ જ કામ આવે છે ભાઈ, છેલ્લે આ કામ આવે છે. શું કામ નથી આવતું? બીજું બધું કામ નથી, પૈસા બેંકમાં પડ્યા હોય, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે જે પણ બેંકોમાં આપણી એફડી, એ ગમે એવી એફડી હોય અને કેટલું એ ઘર હોય, એને છોકરા હોય, એને જૈયા હોય, એને બધું કેટલું, આપણે તો આપણો તો રસાલો એવડો મોટો હોય, બધી કેટલી બેંકોમાં મૂક્યા હોય, આમ કઈ આવે જ કામ? શું કામ આવે? કોઈ કરતા કોઈ કામ ના આવે. કામ શું આવે? જે સારું કર્યું હોય, જે પુણ્ય કર્યું હોય, જે ધર્મ કર્યું હોય. ધર્મ કામ આવે છે, પુણ્ય કામ આવે છે, ભક્તિ કામ આવે છે, બોલો એ કામ આવે છે, છેલ્લે તો એ જ કામ આવે છે. પૈસા ભેગા નથી આવતા, કશું સંબંધ હોય કે કાંઈ ભેગું નથી આવતું. શું આવે છે? શુભ. તો એ કે છે હવે યાદ કર, ટૂંકમાં આપણને ઇનડાયરેક્ટલી શ્રુતિ શું કે છે, આ જ કામ આવશે, બીજું કઈ કામ આવશે નહીં. એટલે કે છે કે સ્મર એતાવંતમ કાલમ ભાવિતમ, અત્યાર સુધી જે કર્યું છે ને એનું સ્મરણ કર. કૃતમ અગ્નિ સ્મર, અગ્નિને કે છે તમે યાદ રાખો, તમે આ બધું પ્લીઝ ટેક એ નોટ ઓફ ધીસ, મેક એ નોટ ઓફ ધીસ, તમે આ ધ્યાન રાખો, આ તમારા માટે બધું કર્યું, તમારા માટે આટલું બધું કર્યું છે મેં. આ બધું બી બહુ હકથી બધું કહે છે, પ્રેમથી કહે છે, હકથી કહે છે, નરમાશથી કહે છે કે આ બધું તમે યાદ રાખો. શું શું યાદ રાખો? તો કે છે યન્મયા બાલ્ય પ્રવૃત્તિ અનુષ્ઠિતમ કર્મ તચ્ચ સ્મર. બાળપણ થી, આ તો અત્યારે આ તો બહુ ઉત્કૃષ્ટ સાધક છે, ઉપાસક છે. એટલે શું કે છે, યન્મયા બાલ્ય પ્રવૃત્તિ અનુષ્ઠિતમ કર્મ, બાળપણથી માંડીને મેં જે બધું કર્યું છે, આને તો બાળપણથી ગાયત્રી કરી હોય, એને વૈદિક કર્મો કર્યા હોય, ને ગુરુની સેવા કરી હોય, બધું કેટલું વૈદિક જીવન જીવેલા છે, કેટલી આહુતિ આપ્યો, કેટલું કર્યું હોય, તો કે યાદ કરાવે છે. ઇન એ વે એ ભગવાનને યાદ કરાય જ, મેં આટલું આટલું કર્યું છે, આખું જીવન આપ્યું છે તમને, આપ્યું છે તમારા માટે કર્યું છે, ભૂલતા નહીં, યાદ રાખો. દેટ મીન્સ આ બધું એળે જવું જોઈએ. હવે એના એનો ફળ લેવાનો ટાઈમ આવ્યો. એવું કે છે આટલું કર્યું કે હવે આઈ હેવ ટુ, આ શું કે આપણે કઈ એન્કેશ, એન્કેશ કરવાનું છે, બધી રજાઓ ભેગી કરીએ ને પછી શું છે, એન્કેશ, એન્કેશ. તો આ શું, એન્કેશ કરવાનો સમય આવ્યો છે. આપો હવે આપો, આપણે બધું ફોર્મ ભરીએ, જો આટલી રજા ને આટલું આ ને આટલું આ, હવે આપો. તો કે છે મન તું આ બધું સ્મરણ કર, અને આ પર ભગવાનને કે છે આ બધું તમે યાદ રાખો. તો હું બે વાર કહેવાય ને શું જરૂર, એકવાર કોને, હું સાંભળું છું, મને સાંભળે છે. ક્રતો સ્મર કૃત સ્મર ઇતિ પુનર્વચનમ આદરાર્થમ, આ શાસ્ત્રની શૈલી છે કે અગત્યનું હોય એ બધું, મીન્સ કે છેલ્લું હોય એ બે વાર, આદર આદરનું સૂચન કરતું એ વસ્તુ બે વાર રિપીટ કરવામાં આવે. ઘણીવાર ઈશાવાસ્યમાં આપણે જોયું નમઃ પરમ ઋષિભ્યઃ, નમઃ પરમ ઋષિભ્યઃ, એ નમસ્કાર બે વાર છેલ્લે, એ આદર, ધીસ ઇઝ ધ સ્ટાઇલ, આ શાસ્ત્રની શૈલી છે. એટલે આ પ્રકારે કહે છે, કારણ કે એ શું કે છે, મેં બધું તમારી સાક્ષીએ કરેલું છે, કારણ કે અગ્નિ સાથે એનો છે ને એક વિશેષ સંપર્ક રહ્યો છે, અગ્નિ સાથે વિશેષ સંબંધ પણ રહ્યો છે. અગ્નિદેવતાને આખો દી આવાહન કરતા હોય, એની સામે જ બેઠા હોય, એને ધુમાડા ખાધા હોય, એને
યજ્ઞ યાગાદી સતત અગ્નિ દે તો આંખો બળે, ધુમાડાથી બધું કેટલું થાય, પણ કોન્સ્ટ અને અગ્નિ એ પ્રત્યક્ષ દેવતા છે. જેમ સૂર્ય પ્રત્યક્ષ દેવતા છે, વાયુ બી એક રીતે કહેવાય, પણ અગ્નિ તો વધારે પ્રત્યક્ષ છે ને, એકદમ આમ જ્વાળા. એટલે આ બધાઓ અગ્નિમાં જાત જાતના રૂપ દેખાતા હોય, ઘણાને બધા પોતાના દેવતા અગ્નિમાં દેખાય એવું આખો શેપ બની જાય, લોકો ફોટા લઈ લેતા હોય છે, એટલે દેખાય બધા પોતાના દેવતાઓ. ટૂંકમાં અગ્નિને કહે છે. અને અગ્નિ દેવતાનું એક નામ શું છે? જાતવેદા. જાતવેદા એટલે શું? જેને બધું ખબર છે, જે જુએ છે. એટલા માટે જ આપણે ત્યાં છે ને કે અગ્નિને સાક્ષીએ ફેરા લીધા છે, એમ કે ને. આમાં જામીન કોણ છે ભાઈ? અગ્નિ. આપણે કેવી ટ્રેડિશન છે કે લગ્ન કરે તો બે વ્યક્તિ બંધાયા, કોની સાક્ષીએ? એ અગ્નિને. તમે અગ્નિને શું પૂછવા ગયા? આપણે પૂછવા જવાને કાલ સવાર છૂટા પડીએ તો કે અગ્નિને, અગ્નિની જોડે અગ્નિ કોણ કહેવા વાળા કે અગ્નિ કોણ આવે? તો ના, અગ્નિ કેવા છે? પ્રત્યક્ષ. અને ઇટ નોઝ એવરીથિંગ, એ બધું જાણે છે. અગ્નિ કેવા છે? જાત વેદ, પ્રત્યક્ષ દેવ. તમારી સામે આવી એક પ્રતિજ્ઞા લીધી છે. એટલા માટે હનુમાનજીએ શું કર્યું ખબર છે? હનુમાનજીએ જયારે સુગ્રીવને રામની મૈત્રી કરાવી દીધી, મેળાવી દીધા, અને બંનેને કહ્યું કે જો તમારે મદદની જરૂર છે, આમને મદદની જરૂર છે. સુગ્રીવને કે તારે જે મદદની જરૂર છે ને, તું આજે છુપાયેલો બેઠો છો અને તારા ભાઈએ તારી જોડે જે અન્યાય કર્યો છે એના માટે તારે મદદની જરૂર છે, બાકી તને કોઈ મદદ રામ સિવાય નહીં કરીશ. અને રામજી કહે છે તમારે જરૂર છે, તમારે સીતાજીની શોધ કરવાની છે, એમાં તમને કોની જરૂર પડશે? આ વાનરોની જરૂર પડશે. હનુમાનજી બધું જાણે છે, એટલે કે છે તમે બેનને મિત્ર બનશો તો શ્રેષ્ઠ. મિત્ર એને જ કહેવાય જે એકબીજાના કામમાં આવે. ચાલો મિત્રતા થઈ ગઈ, પણ મિત્રતા જોઈ કોણે? એટલે ત્યાં અગ્નિ પ્રગટાવ્યો. હનુમાનજી અગ્નિ પ્રગટાવે અને શું કીધું? અગ્નિની સાક્ષીએ તમે બંને કેવા છો હવે? મિત્ર. પછી પેલો ભૂલી જાય છે ને એક વખત પોતાનું કામ પતી ગયું, પછી સુગ્રીવ બધું ભૂલી જાય છે, રાજા થઈ ગયો. તો હનુમાને એવો ખખડાવ્યો, હનુમાનજી ખખડાવ્યો, અને વિશેષ કોને ખખડાવે? લક્ષ્મણજી જઈને ખખડાવે કે અગ્નિની સાક્ષીએ મિત્ર થયા, તમે આ બધું ભૂલી કેવી રીતે જાઓ છો? કે રામનું તે માત્ર મિત્રતા જ જોઈ છે, ધનુષ બનુષ જોયું નથી. ટૂંકમાં અગ્નિની સાક્ષી. એટલે અગ્નિ દેવતાને કે છે બધું યાદ કરો, તમારી સામે આ બધું થયું છે અને છેલ્લે મેં શરીર આપી દીધું છે, આવૃત્તિ આપી છે, આ બધું તમે યાદ કરો. ટૂંકમાં આ પ્રકારે અંત સમયે પોતાના દેવતાને પ્રાર્થના કરે છે કે હવે મારો આ તમારામાં તમે ભેળવી દો, જેથી કરી તમારી સાથે હું એક થઈ જાઉં. કારણ કે અંત તો ગતવા તો ઉપાસકનું એક જ ધ્યેય છે ને, શું છે? ઉપાસ્ય દેવતા સાથે એક થવું. વેદાંતમાં ઐક્ય એ કોઈ ઘટના નથી, એ કઈ થવાની, એ તો છે જ. જે છે જ એને સમજવાનું એ વેદાંત. જ્યારે ઉપાસનામાં કેવું છે કે ઉપાસ્ય ઉપાસક અને ઉપાસ્ય દેવતા વચ્ચે અંતર છે, બે અલગ છે. તો ત્યાં ખરેખર એ ઘટના ઘટવી જોઈએ. કઈ ઘટવી જોઈએ? કે એક થાવ. એટલે કે છે હવે મારું જે આઈડેન્ટિટી છે, જે સૂક્ષ્મ શરીર, એ હવે તમારામાં આવી જાઓ. એટલે અહીં ખરેખર ઐક્ય એની વાત કરે છે, અને હું આપની સાથે એક થઈ જાઉં, આપની સાથે હિરણ્યગર્ભ એટલે બ્રહ્મલોકમાં જ હું રહું. અને પછી બ્રહ્માજી એક દિવસ જ્ઞાન આપશે, કલ્પના અંતે એ જ્ઞાનના પરિણામે છેલ્લે મારી મુક્તિ થશે. પછી જે મુક્તિ થશે એ તો જ્ઞાનથી જ થવાની છે, પણ એને શું કહેવાય? કે બ્રહ્મલોકમાં જવાનું, અને એ માટે માર્ગમાં કોઈ અવરોધો ન નડે, અને પછી ખરેખર બ્રહ્માજી પાસે જ્ઞાન પ્રાપ્ત કરવાનું, અને પછી મુક્ત થવાનું. એટલે ઓલ ધીસ જે થાય એને શું કે ક્રમમાં થાય છે, ક્રમ મુક્તિ. ત્યારે જ્ઞાનમાં કેવી? સદ્યો મુક્તિ. સદ્યો એટલે તું બ્રહ્મ છો, કઈ કરવાનું નથી. ઓ મને તો ખબર જ નહીં, બસ ખબર પડી ગઈ હું બ્રહ્મ છું.
એમાં કઈ થતું નથી, માત્ર હું છું એની મને ખબર હોય, એને સદ્યો મુક્તિ કહે. આ એવું નથી, આ કેવું છે, ખરેખર ગોઈંગ. એટલે આ માર્ગની યાચના, પ્રાર્થના, આ બધું અહીંયા અત્યંત ઉત્કૃષ્ટ છે. અને છેલ્લી આવી પ્રાર્થના કરે, હવે પ્રાર્થના છે ને, અને જયારે એ બહુ જ હૃદયના અંતરથી, એટલી અંદરથી આ પ્રાર્થના, આ કોઈ દંભ નથી, આપણે કઈ છેલ્લે નામ લઈ લેશું એવી આ નથી વાત. આ તો એક ઉત્સુકતાથી હવે, અને કેમ છે કે બસ કઈ આડાવડું ન થાય, મારું કલ્યાણ થાવ એવી એક અદમ્ય ઈચ્છાથી. અને ભલભલી આવી આવી પ્રાર્થના હોય ને, એ કંઈક નડતું હોય ને તો એ દૂર કરી નાખે. એટલે જ કે છે ને, અંત સમયે તમે આવી જજો. શું પેલું સરસ આપણું ગીત છે, જબ અંત સમય આયે તબ શ્યામ તું તુલસી દલ પીવડાવજે, ને બધું કહે છે ને, ઇતના. હા એ નહીં, પણ એ કરતા પણ હું જેની વાત કરું છું ને, યા ઇતના તું કરના સ્વામી, જબ પ્રાણ તન સે નિકલે, ગોવિંદ નામ લેકર, જબ પ્રાણ તન સે, ગોવિંદ નામ લેકર નહીં, આટલું કરજે ભાઈ, મારાથી આટલું થયું જિંદગીભર, હવે હું જયારે ન કરી શકું ત્યારે તું કરજે, મારાથી હવે નહીં થાય તો કોણ કરજે, તું કરજે. એવી પ્રાર્થના, હવે એવી પ્રાર્થના કર્યા કરો તો ગોવિંદને થાય યસ આઈ હેવ ટુ ડુ. પછી એ ટૂંકમાં પ્રાર્થના એટલે પોતિકું પણ લઈ આવે, એ બધું ભગવાનને સજેશન્સ મૂકે, ક્યારે શું કામ કરી જાય કહેવાય નહીં, એટલા માટે આવી પ્રાર્થના. હજી એક છેલ્લો મંત્ર છે જેમાં કોને હવે પ્રાર્થના થશે, અગ્નિદેવતાને. સૂર્યને પ્રાર્થના થઈ, વાયુદેવતાને પણ થઈ ને, અહીંયા અગ્નિદેવતાને થઈ, અને હવે છેલ્લે અગ્નિદેવતાને વળી પ્રાર્થના કરે, એ આપતા વખતે જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.